नमस्कार दर्शकों मित्रों दरबार न्यूज़ विशेष रचुआत विकास नो विश्वास पर आप सबनो स्वागत छे। दर्शक मित्रों स्थानिक स्वराज नी चूंटणी मां परिणाम हवे सामे आवी गया छे। जिला पंचायत ભાજપના ફાળે ગઈ છે, સાથે જે રીતે તાલુકા પંચાયતમાં કોંગ્રેસની જમાવટ હોય તો જોવા મળી રહ્યું છે। વાત કરીએ આપણે જે રીતે ભારતીય જનતા પાર્ટી ક્યાંક અત્યારે તો જિલ્લા પંચાયત હાંસલ કરવામાં સફળ તો થઈ છે, પરંતુ તાલુકા પંચાયતમાં હજુ પણ જે કહી શકાય કોંગ્રેસનો દબદબો યથાવત જોવા મળી રહ્યો છે। ઘણી બધી પરિસ્થિતિ તો સામે તો આવતી હોય છે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના અને હવે ત્રીજો પક્ષ, જ્યાં ત્રીજો પક્ષ આવકારવાની જે વાત ન હતી પરંતુ તેની સામે ધરાવતો ત્રીજો પક્ષને આવકાર્યો હોય તેવી પરિસ્થિતિ સામે આવી છે। આ દરેક વસ્તુમાં કહીએ કે આમ આદમી પાર્ટીને પણ ક્યાંક અત્યારે છૂટી છવાઈ છે, એટલે જે સીટો નહીં પરંતુ ક્યાંક સારો કહી શકાય સપોર્ટ પણ મળ્યો છે, અને તેની સાથે જે અત્યારે પરિસ્થિતિની વાત કરીએ ક્યાંક આમ આદમી પાર્ટીને અત્યારે આવકાર પણ મળ્યો હોય તેવું લાગી રહ્યું છે। તેના મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે અત્યારે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અશોક પંજાબી, કે જેઓ કોંગ્રેસના નેતા છે, વજુભાઈ પરસાણા, કે જેઓ રાજકીય વિશ્લેષક છે, અને વાય કે ગોહિલ, કે જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે, જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે। વજુભાઈ, સૌથી પહેલો પ્રશ્ન આપણે કે ભારતીય જનતા પાર્ટીને જે જીતો જોવા મળ્યું છે તેની સાથે ક્યાંક કોંગ્રેસની હાર જિલ્લા પંચાયતમાં તો જોવા મળી, પરંતુ તાલુકા પંચાયત હજુ પણ અત્યારે કોંગ્રેસના હાથમાં હોય તેવી પરિસ્થિતિ જોવા મળી છે। ક્યાંક ત્રીજો પક્ષ આવકાર્ય ન હતો ગુજરાતમાં, પરંતુ મહાનગરપાલિકામાં પણ ત્રીજો પક્ષ આવકાર્યો, અને તેની સાથે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પણ ક્યાંક અત્યારે આવકાર મળ્યો હોય તેવું લાગી રહ્યું છે, કઈ રીતે જોઈ રહ્યા છો તમે? પહેલી તો હું એ વાત કરીશ, જ્યારે મંતવ્યના માધ્યમથી જે જે જીત્યા છે એને બધાને શુભેચ્છાઓ, ખૂબ ખૂબ શુભેચ્છાઓ। પરંતુ મેં આજે વિશ્લેષક તરીકે અથવા તો હું સમાજ ચિંતક તરીકે ચોક્કસ કહીશ કે આપણા દેશમાં હવે લોકલ સેલ્ફ ગવર્મેન્ટની વિભાવના હતી, અને જે લોકલ સેલ્ફ ગવર્મેન્ટ એટલે કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, નગર પંચાયત, આના અંદર કોઈ પક્ષ ન હોવો જોઈએ। અને જેમણે આપણું આ જે સમિતિ હતી આપણા બળવંતરાય ગોપાલજી મહેતા, એનું પહેલું પૃષ્ઠ વાંચો, મહેરબાની કરીને હું એક વિનંતી કરીશ તમામ પક્ષોને, પક્ષનું ક્યાંય વાતાવરણ લોકલ સેલ્ફ ગવર્મેન્ટમાં આવતું નથી। લોકલ સેલ્ફ ગવર્મેન્ટ એટલે લોકોની પોતાની પોતે ઊભી કરેલી, અને કોઈ પક્ષ રહિત લોકોની વચ્ચે રહેતો ઉમેદવાર, અને એ ઉમેદવાર જ્યારે જાહેર જીવનમાં વ્યવસ્થાપનમાં આવે, સત્તામાં નહીં, સત્તા વસ્તુ જુદી છે, વ્યવસ્થાપન જુદી છે। આ વ્યવસ્થાપનમાં ગોઠવવા માટે લોકલ સેલ્ફ ગવર્મેન્ટનો એક વિભાવનાથી ઊભું કરો 1957માં બળવંતરાય ગોપાલજી મહેતા, ત્યાર પછી સંઘવી, ત્યાર પછી એવા ચાર કમિશન આવ્યા, એમાં બળવંતરાય ગોપાલજી મહેતાનું ત્રિસ્તરીય કમિશન મંજૂર રાખવામાં આવ્યું। આજે જે પ્રવેશ કર્યો છે ભાજપે કે કોંગ્રેસે, કે ચૂંટણી પંચે કરેલી મોટામાં મોટી ભૂલ, હું તો ક્યારેક મારા શબ્દોમાં આક્રોશમાં કહીશ કે ચૂંટણી પંચે કરેલું પાપ, અને ચૂંટણી પંચે કદી વિચાર્યું નથી કે ત્રિસ્તરીય લોકશાહી સેલ્ફ ગવર્મેન્ટ કોને કહેવાય, અને એ કયા હેતુથી લાવવામાં આવી એમાં પક્ષ કોઈ આવતો નથી। પક્ષ વિહીન લોકશાહી કોને કહેવાય કે લોકો પોતે પોતાનો ઉમેદવાર આવે, ઝીરો બજેટની લોકશાહી આવે। અત્યારે તો કરોડો રૂપિયા લોકોની વચ્ચે ખર્ચાય છે, હું અત્યારે આ સામાન્ય ચિત્ર જોઉં છું તોય હું દુઃખ અનુભવું છું, એટલા માટે કે કોઈ એક પંજાનો ઝંડો છે, એક કમલનો ઝંડો છે, તો કે આપના ઝંડા છે, આ ઝંડા ત્યાં લાવવાના હતા નહીં અને ત્યાં લાવી દેવામાં આવ્યા છે। સૌથી પહેલી તો પક્ષ લોકોએ નક્કી કરવું જોઈએ કે હવે આવતી ચૂંટણીઓમાં સાચા અર્થની લોકલ ગવર્મેન્ટ લાવશું તો હું એમ માનીશ કે સાચી લોકશાહી છે। હવે લોકશાહી આ દેશમાં લોકશાહી રહી નથી, હાઈકમાન્ડશાહી થઈ ગઈ છે। જે કોઈ લોકો આવે છે ધારાસભામાં, વિધાનસભામાં, એટલે મીન્સ લોકસભામાં, રાજ્યસભામાં, કે ઉપરના લોકો, બે પાંચ લોકો, અને આખા દેશમાં બે ત્રણ ચાર લોકો જે નક્કી કરે, ડિક્ટેટરશાહી થઈ ગઈ છે, અને એ છેક તળિયા સુધી પહોંચી ગઈ,
ग्राम पंचायत सुधी पहुँची गई, नगर पंचायत सुधी पहुँची गई। आटली हदे આપણો દેશ નિર્માલ્ય લોકશાહીની દ્રષ્ટિએ નિર્માલ્ય બનતો જાય છે, લોકશાહીનો અનંત થતો રહે છે, લોકો મત આપે છે। વજુભાઈ એક મિનિટ આપને રોકવા માંગુ છું કે એક બાજુ જે રીતે ક્યાંક ભારતીય જનતા પાર્ટીની જે જીત થઈ છે ને તેમાં જ અત્યારે અમારા સંવાદદાતા દ્વારા જે ગુજરાતના મંત્રી એવા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે ખાસ મહત્વની વાતચીત કરવામાં આવી હતી, તો આવો જોઈએ કે શું કહી રહ્યા છે। મહાનગરપાલિકા બાદ આજે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પણ ભાજપે ભગવો લહેરાયો છે। બાપુ શું પ્રતિક્રિયા છે, પહેલી આખરે હવે ભાજપે જે તમામ જગ્યાએ ભગવો લહેરાયો છે, શું પ્રતિક્રિયા છે પહેલી? વિજયભાઈના વિકાસના કામનો વિજય છે, સી આર પાટીલના સંગઠનનો વિજય છે, એક એક કાર્યકર્તાનો વિજય છે, નરેન્દ્રભાઈ ની ઇમેજનો વિજય છે। ભૂતકાળમાં ક્યારેય અમદાવાદ જિલ્લામાં આવો વિજય થયો નહોતો, એવો વિજય અમદાવાદ જિલ્લામાં થયો છે। આ વિજય સમગ્ર રાજ્યમાં થયો છે। આ વખતે મતદારે એવું વિચાર્યું છે કે મારો મત કઈ પાર્ટીની હાથમાં સલામત છે, મારા મતનું વળતર ક્યાં મળશે, આ બે વાત, અને મારો મત ભાજપના હાથમાં સલામત છે, હું ભાજપના હાથમાં સલામત છું, અને મારા મતનું રસ્તા, પાણી, આરોગ્ય, શિક્ષણ, ખેતી, વીજળીમાં વળતર મળવાનું છે, એ સત્તા પાર્ટી ભાજપ જ આપી શકશે। ગુજરાતનો આ સાણો મતદાર આ વખતે વિચારીને મત આપ્યો છે, એનું પરિણામ છે। બાપુ આપે જે વાત કરી એ તો યોગ્ય છે, પરંતુ એક પ્રશ્ન એ પણ થાય છે કે જે અત્યાર સુધીમાં કોંગ્રેસના ગઢ ગણાતા હતા ત્યાં પણ હવે ભાજપનો ભગવો લહેરાયો છે, શું કહેશો? એ મતદારોને પણ એમ થયું છે કે અત્યાર સુધી ગઢ ગઢ કરીને અમારા વિસ્તારમાં કંઈ ભલું થયું નથી, એમનો મત સલામત નહીં રહ્યો, એમના મતનું વળતર નહીં મળ્યું, વધુમાં એમના ચૂંટાયેલા લોકો સક્રિય રહ્યા નહીં, અને એમના જ વિસ્તારમાં અમે કામો કર્યા, એમના વિસ્તારમાં અમારા કાર્યકર્તાઓ જેને સંપર્ક કર્યો, એનું પરિણામ છે। ક્યાંક લાગે છે કે જે સી આર પાટીલ દ્વારા જે પેજ સમિતિની જે રચના કરવામાં આવી હતી અને તે જ અત્યારે મદદરૂપ થઈ શકી હોય, એનો જ વિજય છે, એનો જ વિજય છે। ગામડા સુધી, ઘર ઘર સુધી કામ ગયું, પણ અમારા કાર્યકર્તાઓએ પેજ પ્રમુખના માધ્યમથી ત્યાં સુધી ગયા અને પછી મતદાન કરાવ્યું, એટલે એનો અહમ ફાળો છે, પેજ પ્રમુખ પદ્ધતિનો અહમ ફાળો છે। આ જે વિજય થયો છે તમામ જગ્યાએ, લાગે છે કે 2022નું જે આ જનતા છે એ પરિણામ અત્યારથી બતાવી રહી છે, એનું ટ્રેલર છે, અત્યારે પાયો નખાઈ ગયો, મજબૂત પાયો નખાઈ ગયો છે, એટલે હવે 2022માં પણ અમારી જીત નિશ્ચિત છે, આનાથી પણ વધારે સારી જીત મળશે જી। ચોક્કસથી 2022માં પણ જીત નિશ્ચિત છે તેવું ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું કહેવું છે, અને આ માત્ર એક ટ્રેલર હતું, આગળના દિવસોમાં જે છે ભાજપ હજી વધુ મજબૂત થશે અને કાર્યકર્તાઓ વધુ સક્રિય રીતે કામ કરીને હજી સારું પરિણામ આપશે તેવું ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું કહેવું હતું। કેમેરામેન ગજરાજ સોલંકી સાથે કમલ પરમાર, અમદાવાદ। ભારતીય જનતા પાર્ટી અત્યારે જે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને તેમાં અત્યારે ક્યાંક જીત મળી હોય તેવું લાગી રહ્યું છે, અને તેની સાથે જે આપણે ચર્ચા વિચારણા યથાવત રાખતા હતા વજુભાઈ કે અત્યારે જે ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે, સાથે તાલુકા પંચાયતમાં હજુ પણ કોંગ્રેસનો દબદબો જોવા મળી રહ્યો છે, અને તેની સાથે આમ આદમી પાર્ટી, શું કહેતા હતા તમે? જી કન્ટિન્યુ। હવે લોકશાહી માટે થોડું હું બોલી રહ્યો હતો, સાચા અર્થની લોકશાહી ત્યારે જ કહેવાય આપણા અમુખમાં જે પહેલાં 84 શબ્દો હતા, સદર પછી જવાહરલાલ નહેરુએ સમાજવાદી સમાજરત્નનો એક સ્વીકાર કર્યો, ત્યાર પછી 3 શબ્દો ઉમેરાયા, 88 શબ્દો થયા, એક એક શબ્દ મણમણીયો શબ્દ છે, આખા અમુખનો અર્ક છે, એ અર્ક અનુસાર જો આ તંત્ર ચાલે તો એને લોકશાહી કહેવાય। આજે લોકશાહી રહી નથી, લોકશાહીનું એટલું બધું હનન કરી દેવામાં આવ્યું કે હાઈકમાન્ડ શાહી થઈ ગઈ છે। હાઈકમાન્ડ ઉપરથી જે ઉપરથી નક્કી કરે એ જ તે માણસ ચૂંટણી લડી શકે છે। જે પાપ આપણા ચૂંટણી પંચે કર્યું છે, ગાંધીજીએ એવી વાત કરતી કોંગ્રેસ વિખી નાખો, સાથે બીજા પક્ષો પણ વિખી નાખો, એટલે એ વખતે કોઈ પક્ષની હવે જરૂર નથી એવી ગાંધીજીની કલ્પના હતી, કોઈ પક્ષ જ ન જોઈએ એ લોકશાહી હતી, અને લોકશાહી ગાંધીજીનું સાચું સ્વપ્ન હતું, પણ સાચું સ્વપ્નને ભાંગીને ભૂકો
આ તમામ પક્ષોએ કરી નાખ્યો છે. આપણું લોકશાહીને જો હજી જીવંત રાખવી હોય, જો લોકશાહીને જીવંત રાખવી હોય તો આપણા અમુખનો બરાબર અમલીકરણ કરો, બંધારણનું અમલીકરણ કરો, તો જ લોકશાહી કહેવાય. લોકોની વચ્ચે રહેતો માણસ, એક મિનિટ પૂરું કરી દઉં છું, લોકોની વચ્ચે રહેતો માણસ એ જ્યારે એના પોતાના ઉમેદવારને ઊભો રાખે ત્યારે તે સાચી લોકશાહી કહેવાય. હવે તો લોકોએ જાતે જાગીને પોતે પોતાના બૂથમાં બધાના બૂથમાં એક એક જણે ભેગા કરી અને પોતાનો ધારાસભ્ય નક્કી કરવો જોઈએ, લોકસભાનો સભ્ય નક્કી કરવો જોઈએ અને ઝીરો બજેટ ચૂંટણી આવવી જોઈએ. ચૂંટણીમાં કોઈ ભજીયું ખવડાવીને કેટલું પાપ કરો છો, ઘરે ઘરે તવડા મુકાય છે, શેરીએ શેરીએ તવા મુકાય છે. આ લોકશાહીનું ભયંકર ખૂન છે, આ લોકશાહીનું ખૂન છે. ગરીબ બિચારી બાપડી પ્રજા રાખી છે, એને શિક્ષણ પણ આપ્યું નથી. શિક્ષણ આપી નહીં આપવાનું કારણ ગરીબી, એ એની પોતાની સંપત્તિ ઊભી થઈ ગઈ છે, કોંગ્રેસની હોય કે ભાજપની, પણ ગરીબી એ સંપત્તિ છે રાજકીય પક્ષોની. કારણ કે એને મત આપવા માટે લાલચ આપવામાં આવે, બૂથ સુધી એને પકડીને લઈ જવામાં આવે, સાંજે દારૂ પાવામાં આવે કે એક્સ વાય ઝેડ લાલચો આપવામાં આવે, રિક્ષામાં નાખીને એને ત્યાં લઈ જવામાં આવે. આ સાચી લોકશાહી છે ખરી, એને બંધારણની પણ ખબર પડવા દીધી નથી. એટલા માટે કે એને શિક્ષિત બને, 70 વર્ષ પછી શિક્ષિત બનાવવાની, 100 એકડા શીખવાડ્યાની, ઝૂંપડા ઝૂંપડપટ્ટીમાં ઇન્ટેરિયરમાં જાઓ, નાક બંધ કરીને ચાલવું પડે એવી આપણા દેશની દશા છે. અંદરમાં ઇન્ટેરિયરમાં જાઓ, ઇન્ટેરિયરમાં ઇન્ટેરિયરમાં તો ખબર પડે કે ગરીબી શું છે. અત્યારે બહારથી દેખાય એ ગરીબ, એને ખબર નહીં આજે ટોળા નીકળે છે આપણી નજર સામે, આમાં એક પણ માણસ મતદાર, જે આપણને સાચા અર્થનો મતદાર, એ મતદાર નથી. એ તો પહેલું ભજીયા ખાઈને મત આપીને નીકળી ગયેલો. અને એ ગરીબ માણસના મતની કિંમત અને રાષ્ટ્રપતિના મતની કિંમત બેની એક સરખી જ. અને એટલે તે આ લોકોને સાચવા સારા કે રાષ્ટ્રપતિને સાચવા સારા, એટલે ગરીબી એ મોટી સંપત્તિ થઈ ગઈ. અને સંપત્તિ કોઈ મૂર્ખ માણસ છે કે એ પોતાની સંપત્તિ ઓછી થવા દે? આ દેશના રાજકીય પક્ષો પોતાની સંપત્તિ કદી ઓછી થવા દેવા? અને એને ગરીબોને ગરીબ રાખવાની એક મોટી સાજિશ ઘટાડી છે. અને સાજિશને કારણે સ્કૂલો તોડી નાખી, પ્રાથમિક સુવિધાઓ તોડી નાખી, અને ગરીબને ગરીબી રાખી, અને કાયમ માટે લોકોએ મત આપ્યા. લોકોએ મત નથી આપ્યા, તમારા ભજિયાએ મત આપ્યા છે. લોકોએ મત નથી આપ્યા, તમે જે લાલચો આપી એને મત આપ્યા છે. અરે સાહેબ, ધારાસભ્યોને પણ અહીંથી લઈ જવાય છે તો લોકો કેમ ન જાય? બિલકુલ બિલકુલ દિલીપભાઈ, જે રીતે અત્યારની જો પરિસ્થિતિની વાત કરીએ, ક્યાંક જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટી તો અત્યારે આગળ આવી ગઈ છે, પરંતુ તેની સાથે હજુ પણ દબદબો તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો જોવા મળી રહ્યો છે. અને આમ આદમી પાર્ટી ફરી એકવાર જે ત્રીજો પક્ષ તરીકે આવકારી પાસે કરી તો જોઈ રહ્યા છો, અત્યાર હાલ સુધીના જે પરિણામ સામે આવ્યા છે તેના લઈને. હવે તો જે તાલુકા પંચાયત વધી છે કોંગ્રેસ, એટલે હવે તો દબદબો શબ્દ વાપરો થોડોક સંકોચ થાય છે. એવી એટલી સંખ્યામાં નથી રહી, ગયા વખતે હતું એને દબદબો કહી શકાય એટલી સ્થિતિ નથી. થોડુંક એટલે 80% સ્ટ્રાઇક રેટ કોઈ પણ એક પક્ષનો હોય અને સામા પક્ષે માત્ર 20% હોય, એટલે એમાં પછી કોઈ 20% વાળાનો દબદબો રહેતો નથી. ગયા વખતે બદલાયું હતું ચિત્ર, ગયા વખતે કોંગ્રેસનો ખરા અર્થમાં દબદબો હતો જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયત બંને, પણ આપણે યાદ રાખવું કે ગયા વખતે પણ એક ઇન્ડિકેશન તો હતું, નગરપાલિકામાં કોંગ્રેસને એટલી સફળતા નહોતી મળી. એટલે એને મૂળભૂત જે બહુ વર્ષોથી એક સમસ્યા આવીને ઊભી છે કે જે નવો વર્ગ તૈયાર થયો છે, શહેરી મતદાર તૈયાર થયો છે અથવા તો નવી પેઢીનો મતદાર તૈયાર થયો છે એના તરફ નથી. જે જૂની મૂડી છે એને આધારે કોંગ્રેસ લડી રહ્યું છે. જૂની મૂડી જરૂરી છે, એ બી કામની છે, પણ તમારે એમાં નવી મૂડી એડ કરવી પડે, એનો વ્યાજ આવે, એનો તમારે ઉમેરો કરીને આગળ વધવું પડે. એ ન થાય તો જૂની મૂડી સુધી ક્યાં સુધી ખેંચી શકો છો? એટલે એ સ્થિતિ છે. અને એને કારણે થોડું પરિવર્તન દેખાયું, કેટલાક પરિબળો હતા, આંદોલનના પરિબળો હતા, બીજા કારણો હતા, એને કારણે એક વખત તમને વધારે મોટી સફળતા મળી ગઈ, પણ અત્યારે ફરીથી પાછી જતી રહી છે. એટલે અત્યારનું જે સમગ્ર ચિત્ર દેખાય છે એ સારું છે. 25 વર્ષના શાસન પછી પણ જો 80% કરતાં વધારે સ્ટ્રાઇક રેટ હોય તો એ વિચારવું પડે. હવે એનો સામનો કરવા માટે માત્ર પરિવર્તન નહીં ચાલે, મંથનથી નહીં ચાલે, રિવાઈવ થવું પડે. કોંગ્રેસની સ્થિતિ એવી છે કે એને રિવાઈવ થવું પડે એમ છે. એ થોડીક વધારે મહેનત કરે એવી વાત જતી રહી છે. મમતા બેનર્જીએ એકવાર ડિસાઇડ કરવું પડ્યું હતું કે મારે જો લડવું હશે, ડાબેરીને હરાવવા હશે, તો કોંગ્રેસમાં રહીને નહીં હરાવી શકું, મારે અલગ થઈને લડવું પડશે. એટલે એક અલગ પ્રકારની લડાઈ આપો તો જ તમે ભાજપને ગુજરાતમાં હરાવી શકો એમ છો. અધરવાઇઝ સામાન્ય મનોમંથનથી કે સામાન્ય પરિવર્તનથી કે એકાદ કોઈ પરિબળ ઊભું થાય અને તમને બેઠકો મળી જાય તો એમાં સફળતા મળે એમ નથી. એ વાત બહુ દેખાય એવી છે. આમ આદમી પાર્ટીને સુરતને કારણે આપણે બધાનું ધ્યાન ખેંચાયું છે, અત્યારે બેઠકો મળી છે ખાસી સંખ્યામાં, પણ હવે કોઈ બોડી રચનામાં એને, એટલે ટૂંકમાં આખી બોડી બને કોઈ તાલુકા નગરપાલિકામાં, એવું બને છે કે કેમ એ લગભગ હજી ચિત્ર સ્પષ્ટ થતું નથી થયું. થાય તો મને લાગે ઇન્ટરેસ્ટિંગ એ જોવાનું થશે
કે કાં તો કોંગ્રેસનો સાથ આપવો પડે કાં તો ભાજપનો આપવો પડે, કોને સાથ આપશે આપણે જોઈએ. મને છે જોવાનું ઇન્ટરેસ્ટિંગ થશે જો એવી સિચ્યુએશન ઊભી થાય તો. બિલકુલ, તે એક બાજુ જે રીતે સિચ્યુએશન તો અત્યારે જે ઘણી અલગ જોવા મળતી હોય ને તેવું લાગી રહ્યું છે, પરંતુ તેની સાથે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે કે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ જે રાજીનામું આપ્યું હતું ને તેને હાઈકમાન્ડે મંજૂર કરી દીધું છે. જ્યાં તો એક બાજુ જ્યારે અમિત ચાવડાની વાત કરીએ તો અમિત ચાવડાને પરેશ ધાનાણી દ્વારા જે કહી શકાય કે જે રાજીનામું આપવાની જે વાત ચાલી રહી હતી, પરંતુ આ રાજીનામાને મંજૂર પણ કરી દેવામાં આવ્યા છે. તો હવે જોવાનું એ રહ્યું કે હવે આગળની પરિસ્થિતિ કોંગ્રેસની કેવા પ્રકારની રહેશે. કારણ કે અત્યારની જો વાત કરીએ જિલ્લા પંચાયતમાં તો ભારતીય જનતા પાર્ટી છે, તેની સાથે કોંગ્રેસ હજુ પણ ક્યાંક તાલુકા પંચાયતમાં જોવા મળી રહી છે. હવે કેવું સંગઠન આવશે, હવે કેવા પ્રદેશ પ્રમુખ આવશે, હવે કેવી રણનીતિ રહેશે તેની ઉપર પણ અત્યારે તો સવાલ યથાવત જોવા મળી રહ્યો છે. અશોકભાઈ, એક સશક્ત વિપક્ષ તરીકે હજુ પણ જરૂર છે ગુજરાતમાં ક્યાંક આવવાની, અને તેની સાથે હવે કેવા પ્રકારની કામગીરી કરવામાં આવશે? જે સૌથી પહેલા તો આ ચૂંટણીના પરિણામોના કારણે કોંગ્રેસ તરીકે, કોંગ્રેસના કાર્યકર્તા તરીકે અમને બહુ દુઃખ થયું છે અને હતાશા પણ થઈ કે આવો પરિણામ, ખરેખર એટલો ખરાબ પરિણામ અપેક્ષિત નહોતો. પણ અલ્ટિમેટલી લોકશાહીમાં પ્રજા સર્વોપરિ હોય છે અને પ્રજાનું જે મેન્ડેટ હોય બધાને સ્વીકારવાનું હોય છે, એટલે એ પ્રમાણે જે લોકોએ અમને વોટ આપ્યા છે એને આપણે, હું અભિનંદન આપું છું અને આ જે ચુકાદો છે એને એ કાર્યકર તરીકે આપણે સ્વીકારીએ છીએ. કોંગ્રેસનું નેતૃત્વ જે હતું, હું એમ માનું છું કે આ પરિણામોથી એવું લાગ્યું છે કે પ્રજાનું જે મૂડ હતું એ મૂડને ખરેખર બરાબર વૈજ્ઞાનિક રીતે સમજવાની જરૂર હતી એ અમે સમજી શક્યા નથી, એક વાત. બીજી વાત આ છે કે જે સંગઠનના જે કમીઓ હતી, કમજોરી હતી, આ ચૂંટણીમાં અમને ખ્યાલ આવ્યું છે, હવે એ બાબતમાં પણ દુરસ્ત કરવાનું કામ. કારણ કે કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે અને કોંગ્રેસ હવે રહી નથી. આ પ્રકારનો જે પ્રચાર, મિથ્યા પ્રચાર અથવા તો જે એક માનસિકતા ઊભી કરવામાં આવી રહી છે એને સમજવાની જરૂર છે. વધારે સમય નથી થયો, 2017ની ચૂંટણીમાં કોંગ્રેસને 80 ધારાસભાની સીટો મળી છે આજ ગુજરાતની અંદર, અને બે બીજા 82 ધારા, અને ભારતીય જનતા પાર્ટીના અનેક દાવાઓ પછી 151 પાર કરેંગે, 100 અમિતભાઈ સાથે બધા એમ જ કહેતા હતા, પણ એ 100થી નીચે આવી ગયા હતા. એટલે એ જ ગુજરાતની પ્રજાએ 39%થી 40% વોટ 2-3 વર્ષ પહેલાં કોંગ્રેસને આપ્યા છે, અને એને પહેલાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં વિશાળ બહુમત આપ્યું છે. એટલે કોંગ્રેસનો જન આધાર થોડુંક ઓછું થયું છે, પણ સંગઠનનું માળખું અને જે એના જે પ્રતિબદ્ધ કાર્યકર્તાઓ છે રાજકીય પક્ષ તરીકે ગુજરાતની પ્રજાના મનમાં હજુ પણ છે. બિલકુલ, આ પરિણામથી એવું નથી લાગતું કે કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે. હવે સશક્ત વિરોધ પક્ષ તરીકે જે કામ કરવાની વાત છે, તો મેં પહેલા પણ એક વાત કરી હતી કે કોંગ્રેસ પક્ષની અંદર એક વસ્તુ છે કે અમે હિંસામાં માનતા નથી, તોડફોડમાં માનતા. કોઈ પણ વસ્તુ એવી નથી કે કોઈ પણ કાંટ કામ એવું નથી કે જ્યારે કોંગ્રેસે વિરોધ ના કર્યો હોય કોઈ પણ બાબતમાં. પણ આપણે ધરણા કરીને પછી પૂરા થઈ જતા હતા, જાહેર સભા ભરી દીધી, પ્રતિક અમે ધરપકડ મોરી લીધી હતી, ઘણીવાર હું પણ જેલોમાં ગયો છું, પણ પ્રતિકાત્મક રીતે. પણ જે મિલિટન્ટ સ્ટ્રગલ કરવાની જરૂર હતી, મને લાગે છે કે હવે કોંગ્રેસ આ દિશા ઉપર આગળ વધશે, સંગઠનનું માળખું નવું બનશે. કારણ કે જે સમાચાર મળી રહ્યા છે એ પ્રમાણે કોંગ્રેસના સીટ નેતાઓ રાજીનામું આપી દીધું છે. હવે અમારી હાઈકમાન્ડ જે નક્કી કરશે એ પ્રમાણે કોંગ્રેસ આ નબળાઈઓને દૂર કરશે. એમાં સૌથી મોટી નબળાઈ છે, તમે કહો છો અને બધા લોકો કહે છે, કે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસે આગળ આવવું જોઈએ. કોઈ પણ એક મુદ્દો હાથમાં લઈને એ મુદ્દો જ્યાં સુધી એના પરિણામ પર ન પહોંચે ત્યાં સુધી સતત લોકશાહી તરીકે સંઘર્ષ આપવાની જે વૃત્તિ હોવી જોઈએ એ કોંગ્રેસને કેળવવી પડશે. પ્રતિકાત્મક કાર્યક્રમ કરીને એ મુદ્દો છોડી દેવાનો, હવે એનાથી અલગ થઈને કોંગ્રેસે સંગઠનાત્મક રીતે, અશોકભાઈ એક એક ઇમ્પેક્ટ આવ્યો છે, એ ઇમ્પેક્ટ હજુ સુધી ન દેખાતું હોય તેવું લાગી રહ્યું છે ઉપરથી. નહીં, એ વાત તમારી સાથે સંમત થાઉં છું, કારણ કે પ્રતિકાત્મક કોઈ કાર્યક્રમથી ઇમેજ ઊભી થતી નથી, પણ એને પરિણામ સુધી પહોંચાડવું કામ. દાખલા તરીકે મગફળીનું કૌભાંડ જે ઊભું થયું, મગફળી ગોડાઉનમાં આગ લાગી ગઈ, પછી તલાટીના ભ્રષ્ટાચાર જે ઊભો થયેલો, તો તલાટીની ભરતીની અંદર એ પોતે આનંદીબેને સ્વીકાર, એ મુદ્દો કોંગ્રેસે ઉપાડ્યો હતો,
પણ ઉપાડ્યા પછી જેને અંત સુધી લઈ જવું જોઈએ ત્યાં સુધી સંગઠનાત્મક અંતમાં પાછું એમાં કોંગ્રેસ જ નીકળે આગળ કરવી જોઈએ મગફળીના વાતમાં અંતમાં પાછું કોંગ્રેસ જ નીકળે એટલે બચારા ઊંડા નથી ઉતરતા ભાજપે તપાસ કરવી જોઈએ આ કરી તપાસના અંતે જ ખબર પડી તપાસના અંતે જ ખબર પડી એટલે સંગઠનાત્મક રીતે કોંગ્રેસ એમાં આગળ આવશે અને વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પોતાની ભૂમિકા અદા કરશે કોંગ્રેસ છે હતી અને રહેશે જી ઈશાનભાઈ મહાનગરપાલિકામાં ક્યાંક સુરતમાં તો આવકાર મળ્યો તેની સાથે જિલ્લા અને તાલુકા પંચાયતમાં ક્યાંક અત્યારે છૂટો છવાયો જે આવકાર એક મળી રહ્યો છે કઈ રીતે જોઈ રહ્યા છો તમે તેને સર સૌથી પહેલાં તો ગુજરાતની જનતાનો આમ આદમી પાર્ટી ખૂબ આભાર માને છે કે કોઈ એવી પાર્ટી કે જેણે ગુજરાતમાં હજી સુધી પોતાના રાજકીય મંડાણ બહુ એવા સારા નહોતા કર્યા અને જસ્ટ અમને એટલો સારો આવકાર મળ્યો એ માટે આમ આદમી પાર્ટી ખરેખર ગુજરાતની જનતાનો અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસનો પણ આભાર માને છે કે એમના અંદરોઅંદરની રાજરમતમાં અને કેટલાક જે જનતાના કામ નહોતા થતા જનતાએ ક્યાંક હવે બીજે ક્યાંક પણ નજર માંડી અને આમ આદમી પાર્ટી તે તક બહુ સારી રીતે જનતા સુધી પહોંચવામાં સફળ રહી હવે સર વસ્તુ એ છે કે એક પરંપરાગત રાજનીતિના પગરણમાં જ્યારે હું એવું કહું છું કે દિલ્હીમાં અરે જે સુરતમાં અમને 27 સીટ મળી અને તમે એવું કહો છો કે નગરપાલિકા અને જિલ્લા પંચાયતમાં અમને છૂટો છવાયો પણ આ નગરપાલિકાઓ આ જિલ્લા પંચાયતો અને આ તાલુકા પંચાયતો આખા ગુજરાતમાં ગાજતી રહેશે તેવો મને 100% વિશ્વાસ છે કારણ કે જનતાના કામ જે થશે અને ડંકાની ચોટ ઉપર થશે તે આમ આદમી પાર્ટી એવું પુરવાર કરીને બતાવશે કે અમને તો જનતાએ મેન્ડેટ આપે છે જે જગ્યાએ અમને અમારા કોર્પોરેટર ચૂંટાયા છે જે જગ્યાએ અમારા નગરપાલિકાના સેવકો ગ્રામ પંચાયત સોરી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સેવકો ચૂંટાયા છે તે જગ્યાએ તમે કામ કરશો પણ જ્યાં નથી પણ ચૂંટાયા ત્યાં પણ જનતાએ અમને એવો મેન્ડેટ આપ્યો છે કે બસ હજી વધારે મહેનત કરશો તમે લોકો કામ કરજો તમને ચોક્કસ પ્રેરણા મળશે અને આ પરંપરાગત રાજનીતિની બહાર ખરેખર જનતાના પાયાના પ્રશ્નો કોઈ ઊભા કરવામાં સફળ રહ્યું છે કે એવા પ્રશ્નોને કોઈ વાચા આપવામાં સફળ રહ્યું છે તો તે આમ આદમી પાર્ટી છે અને અમને ગોપાલભાઈ ઇટાલિયાએ બહુ સાદા શબ્દોમાં અમને કાર્યકર્તાઓને મેસેજ આપ્યો છે કે ટૂંકું ને ટચ ને સીધું ને સટ તમે ટૂંકું ને ટચ બોલો અને સીધું ને સટ કામ કરો અને અમે આ ફોર્મ્યુલા ઉપર ગુજરાતની જનતા સુધી પહોંચશું અને અમે કામ કરશું અને અમે એવી આશા રાખીએ છીએ કે ઓફકોર્સ એક હેલ્ધી રાજનીતિની શરૂઆત છે અને અમે કોઈના ઉપર કોઈની લીટી નાની કરવા નથી આવે પણ અમે વધારે મહેનત કરીને અમારી લીટી મોટી કરશું બિલકુલ તે ક્યાંક મહેનત કરીને લીટી મોટી કરીશું તેવું જે વાત અત્યારે હાલ તો જણાવી રહ્યા છે યોગેન્દ્રસિંહ ભારતીય જનતા પાર્ટીને જે આ જીત મળી છે ક્યાંક સ્થાનિકોના પ્રશ્નો યથાવત જોવા મળતા હતા અને તેની સામે જે જિલ્લા પંચાયતમાં હતું અત્યારે જે ભારતીય જનતા પાર્ટીએ દરેક જગ્યાએ અત્યારે હાલ તો જે જીત હાંસલ કરી લીધી છે અને તાલુકા પંચાયતમાં પણ કરી છે હવે કેવા પ્રકારના કાર્યો થશે કારણ કે સ્થાનિકોના પ્રશ્નો હજુ પણ તેના તે જ પ્રમાણે યથાવત જોવા મળતા હોય છે અને આ જીતને કઈ રીતે જોઈ રહ્યા છો યજ્ઞ ભારતીય જનતા પાર્ટી ઉપર ફરીથી એકવાર આ રાજ્યની જનતાએ ભરોસો મૂક્યો છે અમારી જવાબદારી જે હતી એના કરતાં પણ વધી છે ગત ટર્મની અંદર જિલ્લા પંચાયતો થોડી ઓછી મળી હતી અમને પરંતુ જ્યાં જ્યાં અમારી જિલ્લા પંચાયતો નહોતી ત્યાં પણ અમારા સભ્યોએ ત્યાં જઈને વિકાસના કામો કર્યા છે એમના પ્રશ્નોને હલ કર્યા છે એમની તકલીફોની સાથે ઊભા રહી દૂર કરી છે એના પરિણામ રૂપે આજે 5 વર્ષ પછી એ જ જનતાને એવું થયું કે ભાઈ જે આપણે 2015માં ભૂલ કરી હતી એ હવે કરવાની જરૂર નથી એ આશીર્વાદ રૂપે આજે અમને આટલી જંગી બહુમતીથી જીતાડી અને ફરી એકવાર આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સેવા કરવાનો મોકો જે ભારતીય જનતા પાર્ટી આપ્યો છે એમાં હર્ષ અને ગર્વની લાગણી અનુભવું છું જે પ્રકારના કામ બાકી રહી ગયા હતા કેમ કે અમુક એક મર્યાદાઓ હોય છે જિલ્લા પંચાયત કોંગ્રેસની હોવાના કારણે એક સત્તા ઉપર એ પોતે હોય એટલે એ લોકો ઠરાવ કરીને એમને જે કામ કરાવવા હોય એ કામ કરાવતા હોય જે કામ અટકાવો એ કામ અટકાવી શકતા હોય જેવી રીતે નર્મદાનું કામ વર્ષો સુધી અટકાવી રાખ્યું કે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં હોવાને કારણે એવી જ રીતે નાના નાના પ્રશ્નો પણ નીચે એ લોકો એમના પોતાના રાજકારણના રોટલા શેકવા માટે જે અટકાવી રાખતા હતા એ તમામ ક્ષતિઓ હવે દૂર થશે જે કંઈ પણ તકલીફો કોંગ્રેસના હોવાથી ક્યાંક ભાજપની મજબૂરીથી નહીં થઈ શકી હોય એ કામો પણ હવે જનતા સુધી પહોંચશે અને આવનારા 5 વર્ષની અંદર જે આજે બહુમતી મળી છે એનાથી પણ જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટી ફરીથી જીતે એ પ્રકારની કામગીરી અમારો કાર્યકર્તા અને અમારા નેતાઓ કરશે એવું મને સંપૂર્ણ ખાતરી છે યોગેન્દ્રસિંહ પણ આ જે જીત મળી છે પરંતુ તેમાં તમારા જ નિયમો કાર્યકર્તાઓ જ અત્યારે હાલ તો ના જે અત્યારે પાલન કરતા હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે ક્યાંક જે તમારે ટીવી સ્ક્રીન ઉપર જે દ્રશ્યો તો જોવા મળતા છે કે કોરોના અંગેની ગાઈડલાઇન તો દરેક પ્રકારની બહાર પાડવામાં આવી દંડની વસૂલાતોએ કરવામાં આવી
परंतु જ્યારે આ ભારતીય જનતા પાર્ટી જે જીત હાંસલ કરતું હશે ત્યારબાદ કોઈ કોરોનાની ગાઈડલાઈનનું પાલન થતું નહીં તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. આપણે અત્યારે સ્ક્રીનમાં જોઈ રહ્યા છીએ યજ્ઞ કે લગભગ બધાએ માસ્ક પહેરેલો છે. જ્યારે કોઈ એક સારી પરિસ્થિતિ બનતી હોય છે ત્યારે ઉત્સાહની અંદર અમે આ વખતે લગભગ અમારા પ્રમુખ પણ ટેકનો સેવી છે. વધારેમાં વધારે ટેકનોલોજીનો ઉપયોગ પ્રચાર માટે અમે આ વખતે કર્યો છે, કેમ કે કોરોનાની ખરાબ પરિસ્થિતિની અંદર જાજા લોકો ભેગા ન થાય અને આપણી વાત દરેક લોકો સુધી પહોંચે એ પ્રકારનો ટેકનિકલ પ્રચાર પણ અમે કર્યો છે. અને અમે જનતાને વિનંતી પણ કરી છે કે ભાઈ બને ત્યાં સુધી ઓછા લોકો, મિનિમમ લોકો આવે જે તે જગ્યાએથી અને આપણી પાર્ટીની વાત લઈ અને એ ગામમાં પહોંચાડે એ પ્રકારના કામો પણ અમે કર્યા છે. કે જીતનો ઉત્સાહ એટલો બધો છે કે કાર્યકર્તાઓને વિનંતી કરવા છતાં પણ કોઈ અમુક જગ્યાએ લોકો વધારે ભેગા થઈ જાય તો અમે 100% એમને પણ વિનંતી કરતા હોય છે. ત્યાંથી પણ લોકલ નેતાઓ પણ વિનંતી કરતા હોય છે કે આપણે કોરોનાની ગાઈડલાઈનને આપણે સંપૂર્ણ ફોલો. યોગેન્દ્રસિંહ, એટલે જ્યારે ચૂંટણી હોય અથવા તો પરિણામ હોય ત્યારે જ આ કોરોનાના નિયમો ક્યાંક ન પાળાતા, અને જો હવે આવતીકાલથી જે એક નોર્મલ લાઈફની શરૂઆત થઈ છે અને તેમાં પછી 1000-1000 રૂપિયાના દંડ વસૂલ કરતા હોય તે શું યોગ્ય કહી શકાય? યજ્ઞ દંડ પાછળ એક હાઈકોર્ટનું સરકારને મોટી ટકોર પણ હતી અને એક ચીમકી પણ હતી કે તમે જે પ્રકારે કામગીરી કરી રહ્યા છો, કોરોના કંટ્રોલમાં નથી આવતો, તો તમે જે દંડ 100-200 રૂપિયા વસૂલો છો, કાં તો એ દંડ ભરવા માટે નહીં, હું કાકા વાત કરું છું કે 100-200 રૂપિયા જે દંડ હતો એ વસૂલો છો એ ક્યાંય ઘણો ઓછો છે, અને એના જો તમે દંડ વધારશો તો એના જનતા ફોલો કરશે. એની બીકે કદાચ જનતા માની લો કે માસ્ક પહેરે અથવા તો શિસ્તરમાં રહે, એટલે તમારે ફરજિયાત દંડ વધારવો જોઈએ. એ હાઈકોર્ટના આદેશનું પાલન કરી અમે વધાર્યો છે દંડ. અને અમારી ઈચ્છા ક્યારેય દંડ લેવાની નથી. અમારી ઈચ્છા સામેવાળો માણસ માસ્ક પહેરે, પોતાની જાતને સેફ કરે અને અન્યોને પણ સેફ કરે, એ પ્રકારની ઈચ્છા હોય છે. ઓકે જી, વજુભાઈ શું કહેશો? હમણાં ડૉક્ટર ત્રિવેદીજી એમણે કામ કરવાની વાત કરી. વિરોધ પક્ષ તરીકે, સબળ વિરોધ પક્ષ તરીકે કામ કરતો મારી એક સલાહ છે બીજી, કે રાજકીય અત્યારે 2,30,000-35,000 કરોડ રૂપિયાનું બજેટ તમારી પાસે છે. હું છાતી ઠોકીને કહું છું, કોની પાસે? આપ પાર્ટી અથવા તો વિરોધ પક્ષ પાસે. એટલા માટે કે લોકોના કામ કરવા, સુખાકારી એટલે લાભકારી કામ કરવા માટે શાસક પક્ષે લોકોને ફાળવા છે. એમાં એક વિભાગના વોચડોગ ગોઠવો અને છેક ગ્રામ્ય લેવલ સુધી ગોઠવો, કોઈ પણ જગ્યાએ ભ્રષ્ટાચાર, એ પૈસાનો પાયે પાયનો સદુપયોગ થાય છે કે નહીં? જો એ કામ કરવા લાગી જશો તો સાચા અર્થના તમે લોકના સેવક ગણા છો. કારણ કે તમારી પાસે બજેટ કેટલું છે વિરોધ પક્ષ પાસે? તો 2,35,000 કરોડ રૂપિયા, એથી ઓછું નથી. એ બજેટ તમારું પોતાનું છે એમ સમજીને જો કામ કરશો, અને જો પેરેલલ સરકાર ઊભી કરીને જો તમે તમારા પદાધિકારીઓને મૂકી દેશો અને ગામડા સુધી જો કામ કરશો, તો જુઓ કે જેટલી ઝડપે ભાજપ આવ્યું છે એના કરતાં અનેક ગણી ઝડપે વિરોધ પક્ષ ના આવી જાય તો મને કહેજો. કારણ કે જેને કામ કરવું છે, જેને પોતાનો પગાર લેવો નથી, જેને પેન્શન લેવું નથી, એવા લોકો તમે બહાર આવો. જાહેર કરો કે હું પગાર લઈશ નહીં, જાહેર કરો કે હું પેન્શન લઈશ નહીં. આ લોકોએ શું કર્યું? કોંગ્રેસને ભાજપ બે ભેગા થયા, અને જ્યારે ખાતી વખતે એક થઈ જાય, નાની મોટી આંગળી હોય પણ ખાતી વખતે કેમ એક થઈ ગયા? જ્યારે પગાર જાહેર થયો ત્યારે બધાએ તાળીઓ પાડી અને પાટલીઓ થપથપાવી, અને પાટલીઓ થપથપાવીને પગાર લઈ લીધો. અને હવે શું બોલે છે કે સચિવ જેટલો પગાર છે એની સામે અમારે જ્યારે બેસવું હોય, રજૂઆત કરે છે સચિવથી વધારે પગાર અમારો જોઈએ. હદ થઈ ગઈ તમારી કે તમે રજૂઆત કેવી કરી રહ્યા છો? અને 5 વર્ષમાં તમારું પેન્શન, અત્યારે જે 35-40 વર્ષ જે નોકરી કરે છે એનું પેન્શન કેન્સલ કરી દેવાનું, અને ધારાસભ્યનું, સંસદસભ્યનું, લોકસભાના સભ્યનું પેન્શન, પાછું 3 વખત જુદી જુદી વખત ચૂંટાય તો એના પણ પેન્શનના નિયમો, લોકોની તેજોરી ખાલી થઈ રહી છે, તેજોરી ખાલી થઈ છે. એના માટે હું તો એક વિરોધ પક્ષના તમામ લોકોને કહું છું, અમે અમારા પગાર છોડી દઈશું. પગાર નહીં લઈએ, લોકોની વચ્ચે જઈને જાહેરમાં બોલો કે અમે પગાર નહીં, લોકોના સાચા સેવકો છીએ. નિષ્ઠાવાન, બિલકુલ નિષ્ઠાવાન, 100% જેને કામ કરવું છે એવા લોકો જ તમે બહાર આવો. એક એક હીરો એવો ગોતી ગોતી શોધી શોધીને બહાર લાવશો. જે સત્તા લાલચું છે એને કોઈ દિવસ પ્રવેશ નહીં આપશો. જે ત્યારે તમે સાચા અર્થના તમે વિરોધ પક્ષના કાર્યકર્તાઓ ગણાશે એવું મારું મંતવ્ય છે. બેસિકલી વજુભાઈની જે વાત છે એ ખરેખર ગુજરાતની જનતાનો અને દેશની જનતાનો એવો વાત છે કે તેમને પાછળ ખર્ચાતા અથવા તો તેમના દ્વારા સરકારને આપવામાં આવતા દરેક પૈસાનો એક સારી રીતે હિસાબ રહે. કારણ કે જે રીતે
કોઈ પણ એક માણસ છે ત્યાં નિયમિત રીતે ટેક્સ વોચડોગ બનો પોતાનો એટલે એવી રીતે એક્ઝેક્ટલી તો આમ આદમી પાર્ટી એવી પૂરી મહેનત કરશે કોશિશ કરશે કે આ એક આશામાં ખરી ઉતરે અને એક સારા વોચડોગ તરીકે અમે તો કીધું છે જ્યાં અમારો મેન્ડેટ છે ત્યાં અમે લોકો કામ કરશું અને જ્યાં નથી ત્યાં પણ અમે એક બહુ સારી રીતે એક વોચડોગ ભલે કદાચ અમને નગરપાલિકા સદન કે વિધાન કોઈ સદનમાં અત્યારે બેસવા નથી મળતું પણ અમને જનતાના દિલમાં બેસવા માટે કોઈ આવા સદનની અત્યારના લેવલે કદાચ જરૂર નથી એટલે અમે મહેનત કરશું અને ઓફકોર્સ કામ વિધાનસભામાં કે લોકસભાના પહેલામાં ગૃહમાં નથી થતું કામ તો લોકોની વચ્ચે થાય છે જનતાની વચ્ચે કરશું ઈશાનભાઈ જી એક બાજુ જે રીતે તમે તો કહ્યું કે ના અત્યારે તો કાર્ય કરવામાં આવી રહ્યું છે પરંતુ તેની સાથે જે અત્યારે કોંગ્રેસની વાત કરવામાં આવે અશોકભાઈ જ્યારે માર્ચના અંતિમ સપ્તાહમાં ક્યાંક નવા પ્રમુખ અને નવા વિપક્ષના નેતાની જાહેરાત કરવામાં આવશે તેવા મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે અને બીજી બાજુ જે હાર્દિક પટેલની વાત કરીએ હાર્દિક પટેલ પણ અત્યારે હાલ તો ક્યાંક રાજીનામું આપીએ તેવી પણ વાતો સામે આવી રહી છે અને તેની સાથે જે વિરમગામમાં કારમી હાર થઈ છે તેના લઈને અંતિમ તબક્કામાં નવા પ્રમુખ અને નવા વિપક્ષની નેતાની જે જાહેરાતો કરવામાં આવશે કે નવું સંગઠન જ ઊભું કરવામાં આવશે પરંતુ તેની સાથે જે કોરોનાની ગાઈડલાઇનની આપણે વાત કરતા હતા કે ક્યાંક સરેઆમ તેનો ભંગ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે કોંગ્રેસની પણ વાત કરીએ કોંગ્રેસ દ્વારા પણ આ દરેક ગાઈડલાઇનનો જે ભંગ જ કરવામાં આવ્યો છે ચૂંટણી હોય કે જે રીતે પરિણામ હોય તેમાં હમણાં તમે બે સવાલો પૂછ્યા એક તો કોંગ્રેસનું સંગઠનનું માળખું અને બીજું કોરોનાની બાબત તો સંગઠનના માળખાનો જવાબ આપને આપી દઉં કે આ પહેલી વાર નથી થયું ભૂતકાળમાં ઘણી વાર થયું છે કોંગ્રેસ પાસે સંગઠનના નીચેથી ઉપર સ્તર સુધી દરેક વસ્તુ તૈયાર છે અને એ પ્રમાણે કોંગ્રેસ 135 વર્ષથી ચાલી રહી છે નિયમિત કોંગ્રેસના ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના અધિવેશનો થાય છે પ્રદેશોના અધિવેશનો થાય છે જિલ્લાઓના અધિવેશનો થાય છે તાલુકા સુધી અધિવેશનો થાય છે એટલે સંગઠનની અંદર ફેરફાર થવું એ જરૂરી હતું અને મને લાગે છે કે હાઈકમાન્ડે યોગ્ય કામ કર્યું છે રાજીનામા સ્વીકારી લીધા છે દિલ્હીની હાઈકમાન્ડે અને એક વસ્તુ એક સંકેત પહોંચી ગયું છે કે ભાઈ આ બાબતમાં જવાબદાર જે લોકો હોય જે હોય તે પણ જે સંગઠનના સૌથી મોટું હોય એની જવાબદારી સૌથી પહેલી હોય છે યસ લેવું હોય તો એમને લેવાનું હોય અને અપયસ લેવું હોય તો એમને લેવાનું હોય છે તો આ બાબત જે છે એ કોંગ્રેસ પુનર્વિચાર કરીને સંગઠનનું માળખું યોગ્ય રીતે આગળ વધારશે મને આની શ્રદ્ધા છે કારણ કે હું ઘણા વર્ષોથી કોંગ્રેસમાં કે એક પોલિટિકલ પાર્ટી તરીકે કામ કરી રહ્યો છું બિલકુલ અને ઘણા પોલિટિકલ પાર્ટીના સંપર્કમાં છું અમારા ભારતીય જનતા પાર્ટીના મિત્રો બેઠા છે બધા અમારા મિત્રો જ છે સાથે જ અમે કામ કરીએ છીએ હવે આપના મિત્રો પણ જે સાથે કામ કરીશું એટલે રાજકીય કલ્ચર પોલિટિકલ કલ્ચર રાજકીય સંસ્કૃતિ જે છે એમાં તો સુમેળ હોવો જોઈએ એમાં કોઈ દુશ્મનાટ ના હોવો જોઈએ માનવી ચાલુ છું કારણ કે લોકતંત્રમાં લોકશાહીમાં એ જરૂરી છે બીજી વાત કોરોનાની આપે વાત કરી હવે કોરોના બાબતમાં હું સ્પષ્ટ માનું છું કે કોઈ પણ કાયદોનો અમલ કરાવવા માટે અથવા અમલ કરવા માટે સૌથી વધુ અને પ્રાથમિક જવાબદારી સત્તાધારી પક્ષની હોય છે જે પક્ષ સત્તા ઉપર છે સત્તા ઉપર એટલા માટે છે કારણ કે એને બહુમત મળ્યું છે બહુમત એટલા માટે મળ્યું છે કે બીજા પક્ષો કરતાં વધારે જન આદેશ એમને પ્રાપ્ત થયું છે એટલે જનતા પ્રત્યે એમનું ઉત્તરદાયિત્વ પણ વધારે હોય છે મોટી વાત તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને સૌથી પહેલાં કોરોનાના સ્થાપિત નિયમોને તોડવાનું કામ ભારતીય જનતા પાર્ટી કર્યું છે આપ જાણો છો કે સૌરાષ્ટ્રના ટૂરમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાતના અધ્યક્ષ માનનીય સી આર પાટીલ જ્યાં ગયા હતા ત્યારે એમને ખુલ્લેઆમ જે છે પોતે પણ માસ્ક નહોતા પહેર્યા અને એ જે સાથે જોડાતા એના એ પછી કોંગ્રેસે પણ કર્યું એ પણ ખોટું કર્યું હતું એટલે હું એમ માનું છું કે કાયદા કાયદાનું કામ કરવું જોઈએ એમની પાસે સીસીટીવી છે એમની પાસે કેમેરા છે એની અંદર ભાજપના મોટા નેતાઓ અને કોંગ્રેસના મોટા નેતાઓ જેને ભંગ કર્યો હોય બંને સામે કેસ દાખલ કરવાની જરૂર છે કરવું જોઈએ એને હું સમર્થન કરું છું જી તો એક બાજુ જે રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જે બીજો તબક્કો અને તેમાં પણ ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે તેમાં પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા એક મહત્વનું ટ્વીટ કરવામાં આવ્યું છે તેમાં જનતાના અતૂટ વિશ્વાસની અને તેની સાથે જીત થઈ છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે સાથે જ આ વિજય ગરીબ ખેડૂતો અને ગામડાના વિકાસના કલ્યાણ માટે સમર્પિત છે તેવું પણ કહેવામાં આવ્યું છે અને તેની સાથે જે ભારતીય જનતા પાર્ટીની જે જીત થઈ છે તેમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે દરેક કાર્યકર્તાઓ હતા સાથે જે સામાન્ય જનતા હતી તેમનો પણ તેમના દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે તો જે રીતે અત્યારની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ક્યાંક અત્યારે ભારતીય જનતા પાર્ટી તો જીતી ગઈ છે અલગ અલગ પરિસ્થિતિ દિલીપભાઈ જોવા મળી હતી અને તેમાં પણ છેલ્લે જિલ્લા પંચાયતની વાત કરીએ જિલ્લા પંચાયતમાં પણ આ વખતે ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે એમ કહેવામાં આવતું હતું કે 2015માં ક્યાંક પાટીદાર અનામત આંદોલન હતું તે ફેક્ટરને કારણે કોંગ્રેસ જીતી ગઈ હતી
અને આ વખતે કંઈક તે દરેક વસ્તુ નથી ને તેના કારણે કોંગ્રેસને હાર મળી હોય તેવી પણ વસ્તુ સામે આવી છે, શું કહેશો તેને લઈને? એ ફેક્ટર હતું, ઉપરાંત 2017માં પણ એની થોડી ઘણી અસર થઈ હતી અને કોંગ્રેસની બેઠકો વધી હતી અને ભાજપ છે બે આંકડામાં આવી ગયો હતો. પરંતુ એનો મતલબ એ થયો કે તમને એકવાર સમર્થન મળ્યું તો પછી તમારે એના પર બિલ્ડઅપ કરવાનું હોય, એ કર્યા પછી તમારે એને આગળ વધારવાનો હોય અને એ પ્રકારના પ્રયત્નો થવા જોઈએ. પણ એ પછી ઉલટાનું એનાથી ઊંધું થયું છે, એ પછી ડિક્લાઇન શરૂ થયું છે ઉલટાનું ફરી એકવાર. અત્યારે કહું છું કે સ્વીકારી લીધું છે, પણ હજી તો માર્ચમાં અંતમાં નવા પ્રમુખ નિમાશે, પણ મને નથી લાગતું નિમાઈ જાય. કારણ કે આ ભૂતકાળમાં આપણે સાંભળ્યું છે જ્યાં સુધી કેન્દ્રમાં જૂન જુલાઈમાં ચૂંટણી થવાની છે તો હવે અત્યારે તમે નિમણૂક કરશો તો વળી પાછા જૂન જુલાઈમાં બદલશો. એટલા કેટલાક સંગઠનની બાબતો છે કોંગ્રેસની આંતરિક, એમાં એક વાક્યતા નથી આવી રહી, એટલે એમણે એ સુધારવાની જરૂર છે. કારણ કે તમે જાહેર જીવનમાં પડેલા છો, તમારા દરેક પગલાંની નોંધ લેવાય છે. એક મેનેજમેન્ટ પણ હોય છે, દાખલા તરીકે અસંતોષ તો તમારે થાય, તમે ટિકિટની વહેંચણી કરો ને તમારે ત્યાં અસંતોષ થાય અને તમારે સારી રીતે જોવું જોઈએ. એનો મતલબ એ થયો કે તમારા કાર્યકરોમાં જીતવાનો ઉત્સાહ છે એટલે ટિકિટ માગે છે, હારવા માટે તો કોઈ ટિકિટ માગે નહીં. તો પછી તમારે અસંતોષ થવાનો છે તો તમે ટિકિટ વહેલા જ આપી દો અને બહુ પદ્ધતિસર આપો ને. તમારી કોઈ પણ ચોક્કસ પદ્ધતિ નક્કી કરો અને પદ્ધતિને આધારે તમે ટિકિટ નક્કી કરો, 15 દિવસ પહેલાં કરો, વહેલા કરો, અને જે કંઈ અસંતોષ થાય એને ખાળવાની કોશિશ કરો. પણ એ અસંતોષને ખાળવા માટે અથવા નુકસાન ઓછું કરવા માટે જે પદ્ધતિ અપનાવવામાં આવે છે એને કારણે આ સંગઠન છે એ પોતાનું કામ છે એ ઠીક રીતે કરી શકતું નથી, એવી એક છાપ ઊભી થાય છે. એટલે ઘણીવાર તમને કોઈ ટેકો આપવા માટે તૈયાર થયો હોય, એમને એમ લાગે કે પોતાનું કામકાજ બરાબર નથી કરી શકતી તો એ અમને કઈ રીતે આપશે? કોઈ ટેક્સી સર્વિસ તમને આપતી હોય, કોઈ તમારા ઘરે ફૂડ પાર્સલ પહોંચાડવાનું કામ કરતું હોય, એની જો સર્વિસ બરાબર ન હોય તો એ વિચારશે કે જે કંપની પોતે સર્વિસ નથી આપી શકતી એનું કામકાજ પદ્ધતિસરનું તો એની વસ્તુની ગુણવત્તા કેટલી હશે? એટલે એક આ બાબત વહીવટની જે બાબત છે એ પણ સંગઠનની જે બાબત છે પણ બહુ અગત્યની છે. વિકલ્પ શોધતા હોય છે નાગરિકો, પણ વિકલ્પ શોધે ત્યારે સામેની વ્યક્તિ છે સાબુત છે દબરવડ, એટલે સફળતા મળી હતી પણ એ સફળતા પછી બિલ્ટઅપ કરવાને બદલે નુકસાન થયું. અને મને એવું બી લાગે છે 2008 જે પેટા ચૂંટણી હતી એમાં જે હાર મળી એમાં લીડ બહુ મોટી હતી. હારી જાય એવું બની શકે કે શાસક પક્ષ છે એ સત્તામાં હોય તો એની જીતવાની પ્રબળ શક્યતા થઈ જાય, એ ઘણું બધું તંત્રનો પણ ઉપયોગ કરી શકે એટલે જીતી શકે, પણ બહુ માર્જિન સાથે જીત્યા હતા. એટલે મારું અનુમાન એવું છે ને મને એવું લાગે છે કે એ વખતે જે મતદાન થયું એમાં પેલા કોંગ્રેસના ચુસ્ત ટેકેદારોએ પણ મતદાન કર્યું અને ભાજપને મત આપ્યું હતું અને એવો મેસેજ આપ્યો હતો પોતાના પક્ષને કે કોઈ ખરીદી લે છે એ ના નથી, કોઈ ખરીદનારો છે એટલે વેચાય છે, એનો ઇનકાર થતો નથી. પણ શું કામ વેચાઈ જાય છે? તમે એને કેમ નથી રોકી શકતા અને આ વારે વારે કેમ વેચાય? એક વાર, બે વાર, ચાર વાર, એટલે એ રોષ હતો કોંગ્રેસના વોટરોએ જ રોષ વ્યક્ત કર્યો હતો અને ભાજપને ઉલટાના વધારે મત આપ્યા હતા, એટલે બહુ મોટી જંગીર. એનો મતલબ એ થયો કે જે કોંગ્રેસનો ચુસ્ત ટેકેદાર છે એને પણ એવું લાગે છે કે કોંગ્રેસે પોતાની રીતિ નીતિને સુધારો કરવાની જરૂર છે. પણ એ પછી પણ ન થયું, એ પછી રાજીનામું એ વખતે પ્રમુખ બદલી દીધા હોત તો એ વખતે જેને જવાબદારી સોંપી હતી જેને પ્રભારી બનાવ્યા હતા એને તમે દૂર કર્યા હોત તો ન થયું, આજ સુધી નથી થયા. હવે તમે રાજીનામું આપો છો એનો કોઈ મતલબ નથી અને માર્ચમાં આવે અને આજે તો આજે નવો પ્રમુખ નિમાઈ જવો જોઈએ કોઈ નવો આવે તો, પણ નહીં થાય. માર્ચ સુધીમાં નવો આવશે, પછી જૂન જુલાઈમાં તમારી રાષ્ટ્રીય કક્ષાએ ચૂંટણી થવાની છે તો પછી તમે રાષ્ટ્રીય કક્ષાની ચૂંટણી કરો તો રાજ્યની ચૂંટણી નહીં કરો તો વળી પાછા બદલશો. એટલે આ કમસે કમ ઇન્ટરનલ જે મેટર છે કોંગ્રેસની એ પણ એમણે સુધારવાની જરૂર છે. એટલે આ બધા કારણો ભેગા થયા અને એને કારણે ગયા વખતે ફાયદો થયો તો એ ફાયદો આ વખતે ધોવાઈ ગયો. દિલીપભાઈ, સાથે જ્યારે સુરતમાં આમ આદમી પાર્ટી તો આવી ગઈ તેમાં પાટીદારોનો રોષ જોવા મળ્યો હતો. અલ્પેશ કથિરિયા અને જે ધાર્મિક માલવ્યની જે આખી ઘટના સામે આવી હતી તેમાં આમ આદમી પાર્ટીનો ફાયદો મળ્યો અને તેની સાથે આ જ પરિસ્થિતિ ક્યાંક જિલ્લા અને તાલુકા પંચાયતમાં પણ થઈ હોય તેવું લાગી રહ્યું છે. થોડો એમાં મને લાગે છે આ બધા આંકડા જોશું તો ખ્યાલ આવે છે કે સુરતનું કનેક્શન કેટલું છે. કારણ કે સુરતમાં વસતા લોકો લગભગ એવી જગ્યાએ બેઠકો છે પણ એ સંપૂર્ણ બધા જ આંકડા આપણે જોઈશું તો આપણે સ્પષ્ટ થઈ જશે. એટલે એક એ જોવું પડશે કે એ જ અસર છે કે કેમ. અને આમ આદમી પાર્ટીના એક દિલીપભાઈ પાટીદારોના ગઢમાં ક્યાંક જે મોરબીની વાત કરી કે પછી ભાવનગરની વાત કરી તેમાં પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીની જે જીત થઈ છે. હા, એટલા માટે જ હું કહું છું કે એ પરિબળ તમારે જોવું પડશે અને દરેક બેઠક પ્રમાણે જોવું પડશે. જ્યાં પણ આમ આદમી પાર્ટીને વોટ મળ્યા છે એ કયા કેવો વિસ્તાર છે ત્યાં કોનું પ્રભુત્વ વધારે છે જોઈશું તો આપણને ચિત્ર વધારે સ્પષ્ટ થશે. અને બીજું એ પણ યાદ રાખવું, આમ આદમી પાર્ટી સિરિયસ બનવા માંગતો હોય, વિકલ્પો બનવા માંગતો હોય તો એણે પ્રદેશ પ્રમાણે વિચારવું પડશે. સુરત છે એ સુરતનો મિજાજ અલગ છે પણ સૌરાષ્ટ્રને જનતાની એક ભાતીગળ સંસ્કૃતિ છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો એક મિજાજ અલગ છે. ઉત્તર ગુજરાતની સમસ્યાઓ કેટલી અલગ છે, આદિવાસી પટ્ટો અલગ છે, એ દરેકની સમસ્યા ત્યાંના સમીકરણો બધું અલગ અલગ છે. એટલે એ બધી બાબતનું એણે ધ્યાનમાં રાખવું. એક આંદોલનના પડઘાને કારણે એક જગ્યાએ સફળતા મળી એનું તમે એ જ આધારે તમને બધી જગ્યાએ સફળતા મળે એવું જરૂરી નથી. એટલે એ સિવાયની તમારે જે ફોર્મ્યુલા છે અપનાવવી પડશે.
એ ફોર્મ્યુલામાં અત્યારે ઉમેદવારોની પસંદગીમાં કેટલી અપનાવી, એક એક ઉમેદવારને આપણે જોઈએ તો ખબર પડે, અને એને મત મળ્યા કે નહીં એ ખબર પડે, અને બીજા નંબરે કેટલી જગ્યાએ આવે છે, અને બીજું એને કારણે કોના મત તૂટ્યા, ભાજપના ઓછા થયા અને જીત મળી, એવું બને કે ભાજપ જીત્યું હોય પણ એના મત ઓછા થયા તો આપણે એવું કહી શકીએ કે એને ભાજપના વોટ કાપ્યા, પણ ભાજપ જીત્યું હોય અને એના મત ઓછા ન થયા હોય અને માત્ર કોંગ્રેસના ઓછા થયા તો એને જુદી રીતે જોવું પડે. એટલે આંકડા બહુ બધું કહેતા હોય છે પણ એને આપણે સમજવામાં સરળ લાગશે. આમ આદમી પાર્ટીને સુરતમાં સફળતા મળી છે, એ મોડલ આખા ગુજરાતમાં કામ નહીં આવે, એને અલગ પ્રકારનું મોડલ અપનાવવું પડશે તો એને સફળતા મળશે, એટલું આપણે સ્પષ્ટપણે. ભાઈ જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આમ આદમી પાર્ટી દેખાય છે, એમને એમ ક્યાંય કોઈ દેખાતી નથી તેવું પણ લાગી રહ્યું છે અત્યારે. જે ગુજરાતની જનતા એમ કહી રહી છે કે જો અમે તમને આવકારીએ છીએ તો અમને જે 24/7 અમને સાથ સહકાર મળવું જોઈએ, અને જો અમે કોઈ પણ પ્રશ્ન લઈને આવીએ તો એનો સોલ્વ પણ થવા જોઈએ, માત્ર માત્ર ચૂંટણી ટાણે આમ આદમી પાર્ટી આવે તે ન થવું જોઈએ. તેમ તમારી વાત એટલે સૌથી પહેલાં તો હું એક દિલીપભાઈએ બહુ સરસ વિશ્લેષણ કર્યું, અને અમે એવું માનીએ છીએ કોઈ એક બાળક હોય, એ બાળકનો જન્મ થાય પછી કોઈક એને દૂધ પીતા શીખવાડે, કોઈક એને ઊભા રહેતા શીખવાડે, કોઈ ચાલતા શીખવાડે, કોઈ એને તમે જેમ ચાલે તો સ્કૂલે જતા શીખવાડે, એકડો લખતા શીખવાડે, અને પછી આગળ જતા કોઈ બિઝનેસમેન એમાં આગળ વધતા શીખવાડે. રાજકીય વિશ્લેષક હું તો કહું છું ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, ઇવન વિજયભાઈ રૂપાણી જેમનું આજે અમારા આમ આદમી પાર્ટી વિશે કોમેન્ટ છે કે 100 સીટોવાળી સીટને અમે ન ગણી, અમે કંઈ ગણતા નથી, આ બધી વસ્તુ અમને કંઈક ને કંઈક શીખવે છે. અને તમે જે રીતે કહો છો કે ચૂંટણી ટાણે આમ આદમી પાર્ટી, જો આમ આદમી પાર્ટી જો ખરેખર ચૂંટણી ટાણે આવી હોય તો એવી તો અસંખ્ય પાર્ટીઓ પહેલાં આવી અને ગઈ કે જે ખાલી ચૂંટણીઓ ટાણે જાય છે, અને ત્યારે તેમને જનતાએ કેવો જનાદેશ આપ્યો, શું આપ્યો આપણને બધાને ખબર છે. સર, એક આંદોલનમાંથી નીકળેલા લોકો છીએ અને ઓફકોર્સ અમે લોકો એવી પૂરી મહેનત કરીએ છીએ, કોશિશ કરીએ છીએ કે આ વખતે આમ આદમી પાર્ટી જે પહેલાં હું તમને કહું કે જે રીતે ગુલાબસિંહ યાદવ કે જે અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વથી અહીંયા ગુજરાતમાં આવ્યા છે, અને તેમના એક નેતૃત્વની નીચે કિશોરભાઈ દેસાઈ હોય, ગોપાલભાઈ ઇટાલિયા હોય, સંગઠન મંત્રીઓ હોય, તે લોકોએ દિવસ રાત કશું જોયા વગર 85 વર્ષના બુઝુર્ગ કિશોરભાઈ દેસાઈએ બધી જ જગ્યાએ આખા ગુજરાતની યાત્રા 3 વાર કરી. આ વખતે કોઈ ચૂંટણી ટાણે દેખાયા એ પ્રકારનો માહોલ મને નથી લાગતો. ઓફકોર્સ અમે ઇવન અત્યારે આજે ચૂંટણીના પરિણામો આપણે બધાની સામે છે, અમે આ પદસે પછી તમામ ટીવી મીડિયામાં કયા રાજકીય વિશ્લેષકે શું કીધું છે અમારા વિશે, તમામ મીડિયા મિત્રોએ અમારા વિશે કયા સવાલો પૂછ્યા છે, તમામ વિરોધ પક્ષ એટલે મીન્સ બીજેપી અને કોંગ્રેસના મિત્રોએ શું અમને સવાલો કીધા છે, અમારા વિશે શું કોમેન્ટ થશે, આ બધું જ એનાલિસિસ થશે. જનતા વચ્ચે જઈને પણ ક્યાં અમારી ખામી રહી ગઈ એની બધી તપાસ થશે, અને હું એવી આશા રાખું છું કે એક પ્રોપર મેનેજમેન્ટમાં સાથે ઈશાનભાઈ એક મિનિટ હું આપણે રોકવા માંગુ છું. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા અત્યારે મહત્વનું નિવેદન આપવામાં આવી રહ્યું છે, તેમણે રાજીનામું આપ્યું, ત્યારબાદ હવે તેઓ નિવેદન આપી રહ્યા છે, આવો જોઈએ. ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના આજે જે પરિણામ આવ્યા છે, અમારી અપેક્ષાથી બિલકુલ વિપરીત પરિણામો છે. જે રીતે પ્રજામાં મંદી, મોંઘવારી, ભ્રષ્ટાચાર સામે આક્રોશ હતો, ખેડૂતોમાં ખૂબ મોટો આક્રોશ ને નિરાશા હતી, યુવાનો બેરોજગાર હતા અને સરકાર સામે ખૂબ આક્રોશ સાથે પોતાની રજૂઆતો કરી રહ્યા હતા, અને સમગ્ર ચૂંટણી પ્રચારમાં જે રીતે આવકાર મળી રહ્યો હતો, જે રીતે અમારા ઉમેદવાર કાર્યકરોની મહેનત હતી, એ પ્રમાણે ચોક્કસ સારા પરિણામની અપેક્ષા હતી. પણ જનતાનો જે પણ જનાદેશ છે એનો અમે સાદર સ્વીકાર કરીએ છીએ, પણ સાથે સાથે એક તરફ પ્રજામાં આક્રોશ, એક તરફ અમારા કાર્યકરોની મહેનત, અમારા ઉમેદવારોને આવકાર મળી રહ્યો હતો, અને પરિણામ જે આવ્યા છે એ બિલકુલ વિપરીત છે, એ જોતાં ક્યાંક ને ક્યાંક આખી જે મતદાનની પ્રક્રિયા છે, જે ઈવીએમ પર શંકા મતદારોમાં છે, એના અંગે ક્યાંક ને ક્યાંક આવનારા સમયમાં ચોક્કસ ધ્યાન આપીને એની તપાસ પણ થશે. કાર્યકરો અને મતદારોએ જે રીતે કોંગ્રેસને સમર્થન આપ્યું હતું એ પરિણામમાં નથી દેખાઈ રહ્યું, એટલે ક્યાંક ને ક્યાંક આ ચૂંટણીની પ્રક્રિયા પર શંકા ઉપજાવે એવું આ પરિણામ છે. તેમ છતાં કોંગ્રેસના કાર્યકર, મતદારો, તમામે જે કોંગ્રેસ પક્ષને સમર્થન આપ્યું છે એમનો ખાસ હું આભાર માનું છું. જે જે બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો વિજયી થયા છે એવા તમામ ઉમેદવારોને ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું, અને તમામ ગુજરાતની જનતાને આભાર સાથે આશ્વસ્ત કરીએ છીએ કે કોંગ્રેસ પક્ષે હંમેશા લોકોના પ્રશ્નોને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો છે, લોકોના હક અધિકારની લડાઈ લડ્યા છે,
આવનારા સમયમાં પણ એક જવાબદાર પક્ષ તરીકે લોકોના પ્રશ્નોને લઈને આગળ ચાલીશું. જ્યાં પણ અન્યાયને અત્યાચાર થાય ત્યાં લોકોનો અવાજ ઉઠાવીશું અને લોકોની સુખાકારી માટે, લોકોના હક અધિકાર માટેની અમારી લડાઈ ચાલુ જ રહેશે. ફરીથી અમે ગુજરાતની તમામ જનતાનો અને કોંગ્રેસ પક્ષના કાર્યકરો જેમણે તન મન ધનથી દિવસ રાત મહેનત કરી છે એ સૌનો આભાર માનીએ છીએ. ને ખાસ કરીને પક્ષના પ્રમુખ તરીકે સમગ્ર હારની જવાબદારી સ્વીકારું છું. ને કોંગ્રેસના અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય સોનિયાજીને મારી રાજીનામું પણ મોકલી આપ્યું છે. અને આવનારા સમયમાં કોંગ્રેસના એક કાર્યકર તરીકે, એક સૈનિક તરીકે પાર્ટીના સૌ કાર્યકરોની સાથે રહી 2022માં ગુજરાતમાં વિધાનસભામાં કોંગ્રેસનો તિરંગો ઝંડો લહેરાય, સામાન્ય જનનું શાસન આવે, સામાન્ય લોકોની ચિંતા કરવાવાળી સરકાર આવે અને લોકોને હક ને અધિકાર મળે એ માટેની લડાઈ લડતા રહીશું. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું અને તેમના દ્વારા પણ ક્યાંક ઈવીએમ અને ચૂંટણી પ્રક્રિયા પર જે શંકા પણ કરવામાં આવી હતી, સાથે તેમના દ્વારા એમ પણ કહેવામાં આવ્યું હતું કે તમામને સરકાર સામે આક્રોશ તો હતો પરંતુ જે પણ પરિણામ આવ્યું છે તેમણે તે સ્વીકાર્યું હતું અને તેની સાથે હાઈકમાન્ડને રાજીનામું પણ આપી દીધું હતું. યોગેન્દ્રસિંહ અમિત ચાવડા દ્વારા એમ પણ કહેવામાં આવ્યું છે કે ઈવીએમ પર અત્યારે શંકા છે અને ચૂંટણી પ્રક્રિયા ઉપર શંકા છે, શું કહેશો? એક કોંગ્રેસનું કાયમી હાર પછીનું નિવેદન એમના કાર્યકર્તાનું હોય, રાજ્યના અધ્યક્ષનું હોય, વિરોધ પક્ષના નેતાનું હોય કે રાષ્ટ્રીય અધ્યક્ષનું હોય, જ્યારે હારી જાય છે ત્યારે ઈવીએમ, જ્યારે જીતી જાય છે ત્યારે જનતાની જીત. એટલે આ રાજ્ય અને દેશની જનતા જાણી ગઈ છે કે ભાઈ કોઈ કારણો ન રહે, અથવા તો માત્ર નરેન્દ્રભાઈ મોદીનો વ્યક્તિગત વિરોધ કરવો, માત્ર વિજયભાઈ રૂપાણીનો વ્યક્તિગત વિરોધ કરવો, આ જ પ્રકારની કામગીરી કોંગ્રેસની વર્ષોથી રહી ગઈ હોય ત્યારે બીજું કોઈ કામ ન આવડતું હોય અને જ્યારે હારમાં પરિણામ આવે ત્યારે જનતાનો જનાદેશ સ્વીકારવાની જગ્યાએ ઈવીએમના બાના કાઢવામાં આવે, ખરેખર દુઃખનીય બાબત છે. આજે જ્યારે ઇલેક્શન કમિશન કામ કરી રહ્યું હોય ત્યારે એની ઉપર આપણે આંગળી ચીંધવી એ એક નાગરિક તરીકે વ્યાજબી નથી. પણ તેમના દ્વારા એમ પણ કહેવામાં આવ્યું છે કે સરકારને કહીશું ને તેના યોગ્ય તપાસ કરાવીશું કે આ જે પ્રમાણેનું પરિસ્થિતિ સર્જાય છે તેને લઈને. જે પરિસ્થિતિ સર્જાઈ છે એ વિકાસની પરિસ્થિતિ, જે પ્રકારે વિકાસ રાજ્યની અંદર થયો છે, જે પ્રકારે નરેન્દ્રભાઈ અને અમિતભાઈ દેશની અંદર કામ કરી રહ્યા છે, છેવાડાના માનવી સુધી. હમણાં વજુબાપા આક્રોશ વ્યક્ત કરતા હતા, એ મને એ વખતે વચ્ચે નહોતું બોલવું, પણ ગરીબ જે ગરીબ હતો એ ગરીબને ગરીબ રાખ્યો હોય તો કોંગ્રેસે રાખ્યો હતો. આજે તમામ યોજનાઓ, જે 1500 જેટલી યોજનાઓ તો રાજ્ય સરકારે બહાર પાડી છે, એ તમામ યોજનાઓ ગરીબ સુધી પહોંચવા માટેની હતી, એ ગરીબોને પહોંચી છે. જનધન યોજનાના ખાતા ખોલાવીને જે કોંગ્રેસમાં રાજીવ ગાંધી એવું કહેતા હતા કે હું દિલ્હીથી રૂપિયો મોકલું અને 15 પૈસા નીચે ગામમાં પહોંચે છે, એ નરેન્દ્રભાઈએ એક રૂપિયો મોકલે અને રૂપિયો એના ઘરે પહોંચી જાય એ પ્રકારની પારદર્શક વહીવટ કરી જે ગરીબ બિછડેલો જનતા હતી એને સપોર્ટ આપવાનું કામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કર્યું છે. યોગેન્દ્રસે, પરંતુ હજુ એ ખેડૂતોની પરિસ્થિતિ એવી જ જોવા મળી રહી છે કે જે પહેલા હતી ને એ પ્રમાણે. યજ્ઞ ખેડૂત માટે જે પ્રકારનું કામ રાજ્ય અને કેન્દ્ર સરકારે કર્યું છે એ પ્રકારનું કમર બાંધીને આ રાજ્યના ખેડૂત માટે માનનીય વિજયભાઈ રૂપાણી હોય કે નરેન્દ્રભાઈ મોદી હોય કામ કરી રહ્યા છે. આપણે જોયું હશે કે આપણને સાંજે વાળું ટાઈમે પણ વીજળી નહોતી મળતી, એ લાંબો મોટો ભૂતકાળ, બહુ આગો ભૂતકાળ નથી, પરંતુ સૂર્યોદય યોજના અંતર્ગત આજે હવે દિવસે ખેડૂત પાણી પી શકે, દિવસે ખેડૂત ખેતી કરી શકે એ પ્રકારનું કામ આજે વિજયભાઈ રૂપાણી કરવા જઈ રહ્યા છે. નર્મદાના નીર ગામોગામ પહોંચાડ્યા છે, જ્યારે ખાતર નિમકોટ કરી અને યુરિયા ઇઝીલી મળી રહે બધાને, એ પ્રકારની પારદર્શક વહીવટ પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. એમનું જે ઉત્પાદન છે એ ઉત્પાદન વધે એની માટે કૃષિ મેળાઓ કરી ખેડૂતોને જાગૃત કરવાનું કામ. ક્યાં વિકાસ હજુ અમારા સુધી પહોંચ્યો જ નથી. આજે આપણને યાદ છે કે વાળું ટાઈમે વીજળી ગામડામાં નહોતી હોતી, એની બદલે હવે કિસાનને જે 6-4 કલાક વીજળી આપવામાં હતી 8 કલાક વીજળી કરી હતી. અને હવે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત મેં જેમ તમને કીધું એમ કે બપોર દિવસે વીજળી આપી, એટલે દિવસે પણ ખેડૂત પોતાનું ખેતીનું કામ કરી શકે. ઓકે. અશોકભાઈ છેલ્લે શું કહેશો? છેલ્લામાં તો જો હવે એમનો જવાબ આપવાનો જરૂર નથી લાગતું મને, પણ
ભારતીય જનતા પાર્ટીના મિત્રો હંમેશા અર્ધ સત્ય કહીને લોકોને ગુમરાહ કરતા હોય છે. સત્ય બોલે છે પણ અર્ધ સત્ય બોલે છે, અને અર્ધ સત્ય પૂર્ણ જૂઠથી પણ વધારે ખતરનાક હોય છે. રાજીવ ગાંધીએ મુંબઈની અંદર 1986 એમ કીધેલું કે સરકાર જે યોજના બનાવે છે એ યોજના જે બ્યુરોક્રેસી નોકરશાહીના મારફતે જે અમલ થાય છે તો નોકરશાહીના નીચે 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 આમ માણસ સુધી પહોંચતા પહોંચતા 15-15 પૈસા સુધી પહોંચે છે. એને કબૂલ કરેલો કે નોકરશાહીમાં બ્યુરોક્રેસીમાં ભ્રષ્ટાચાર છે. હવે આ લોકો જે વાત કરી રહ્યા છે નાબૂદ કરવાનું કામ કર્યું ભારતીય જનતા પાર્ટીએ, હું જ કહું છું. મેં એવું નથી કીધું. મુદ્દો આ છે કે અત્યારે જે ડિજિટલ એ સમયની અંદર તો ક્રાંતિ થઈ રહી હતી. એ સમયમાં મોબાઈલ ફોન ને લેપટોપ ને કમ્પ્યુટર રાજીવ ગાંધી લઈને આવેલા, 21મી સદીની વાત છે. અત્યારે ભલે ડિજિટલ છે પણ હું પૂછવા માંગુ છું કે ખાતાની અંદર છેલ્લા 4 મહિનાથી તો એલપીજી ના તમામ સબસિડી બંધ કરીને એક નવો પૈસો નથી જઈ રહ્યો. નંબર 1 બંધ નથી કરી. જનધન યોજનામાં તમે જેટલા ખાતા ખોલાયા એ બેંક કર્મચારીઓની મહેનત અને પરસીવાથી ખાતો ખોલાયા છે. રાત્રે 2 વાગ્યા સુધી જાગતા હતા. ઈચ્છા શક્તિ હતી અને એની સાથે અત્યારે જનધન ખાતામાં કેટલા પૈસા તમે આપ્યા છે આમ લોકોને, કેટલા આપ્યા છે જે કંઈ પણ, ફક્ત 10%, અને એ પણ ખોટા લોકોના હાથમાં. ફક્ત ખાલી મોટી મોટી જાહેરાતો કરો છો. અને જે અમારા પ્રમુખે વાત કરી છે કે ચૂંટણી પ્રક્રિયામાં કંઈ ને કંઈક ભૂલ કે ગલતી કે કોઈ ભ્રષ્ટાચાર થયું છે, તો એક વાત હું કહી દઉં કે ઈવીએમ માટે સિર્ફ અમે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ ટ્વીટ કરવામાં આવ્યું છે. તેમના દ્વારા પણ શહેરી અને ગ્રામીણ ગુજરાતને સર્વાનુમતે જે સંદેશો આપવામાં આવ્યો છે અને દરેક લોકોનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે ગુજરાતના વિકાસ અને પ્રત્યેક ગુજરાતીઓના સશક્તિકરણ માટે હંમેશા આવે ભારતીય જનતા પાર્ટી સશક્ત રહેશે, તેઓ પણ તેમના જે ટ્વીટમાં સામે આવ્યું હતું. તો એક બાજુ જે રીતે ભારતીય જનતા પાર્ટી તો જીત થઈ છે, તો હવે જોવાનું રહ્યું કે હવે કેવા વિકાસના કામો હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવશે, હવે કોંગ્રેસ કઈ રીતે સશક્ત વિપક્ષ તરીકે સામે આવશે, અને આમ આદમી પાર્ટી હવે 24/7 કેવી રીતે કામ કરશે તે તો હવે જોવાનું જોઈએ. અને સાથે યોગેન્દ્રસિંહ, અશોકભાઈ, ઈશાનભાઈ, દિલીપભાઈ અને વજુભાઈ, આપ સર્વેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજના વિશેષ રજૂઆતમાં આપશો. નમસ્કાર.